આઈટીઆઈ બાદ હવે શહેરની અન્ય બે કોલેજોમાં પણ લર્નિંગ ડ્રાઇવિંગ લાયસન્સની કામગીરી શરૂ કરાઈ છે. મંગળવારે અઠવા ગેટની ગર્લ્સ પોલિટેકનિકલ કોલેજ અને ગાંધી એન્જિનિયરિંગ કોલેજમાં આરટીઓ દ્વારા લર્નિંગ લાયસન્સની પ્રક્રિયા પાર પાડવા સેટઅપ ગોઠવી દેવાયું હતું. સ્કૂટીની રૂમ, કોમ્પ્યુટર ટેસ્ટ રૂમ અને ફોટો ખેંચી લર્નિંગ લાયસન્સ ઇસ્યુ કરવા સુધીની વ્યવસ્થા કરાઈ હતી. તમામ આઈટીઆઈ થઈને 140 અપોઇન્ટમેન્ટ જ ખુલતી હોવાથી અરજદારો દ્વારા વધુ અપોઇન્ટમેન્ટ ખોલાય તેવી માંગ કરાતા વધુ બે કોલેજોમાં લર્નિંગ લાયસન્સનું કામ શરૂ કરાતા લોકોને રાહત રહેશે. આ સુરત આરટીઓમાં કાર્યક્ષેત્રમાં આવતી 7 આઈટીઆઈમાં લર્નિંગ લાયસન્સનું કામ ચાલુ છે. રાજ્ય સરકારના આદેશ બાદ લર્નિંગ લાયસન્સની તમામ કામગીરી આઈટીઆઈ અને ગર્લ્સ પોલિટેકનિકલ કોલેજમાં શરૂ કરવામાં આવી છે, જેમાં મંગળવારથી સુરત ખાતે અઠવા ગેટની ગર્લ્સ પોલિટેકનિક કોલેજ અને ગાંધી એન્જિનિયરિંગ કોલેજમાં આરટીઓ દ્વારા લર્નિંગ લાયસન્સની પ્રક્રિયા શરૂ કરાય છે. આઈટીઆઈમાં ચાલી રહેલી લર્નિંગ લાયસન્સની પ્રક્રિયા તમામ કોલેજના પ્રિન્સિપાલના લોગિન આઈડીથી કરાય છે. મંગળવારથી અન્ય બે કોલેજોમાં પણ લર્નિંગ લાયસન્સનું કામ શરૂ કરવામાં આવતા ત્યાં પણ પ્રિન્સિપાલના જ લોગિનથી કામકાજ કરાશે. જોકે ફક્ત એક જ લોગિન આઈડીથી અલગ અલગ પ્રક્રિયા કરવામાં સમયનો વ્યય થતો હોવાનું આઈટીઆઈના સૂત્રો જણાવે છે. સરકારે લર્નિંગ લાયસન્સનું કામકાજ આઈટીઆઈમાં આપી દીધું હોવા છતાં આરટીઓમાં લર્નિંગ લાયસન્સની પ્રક્રિયા ચાલુ છે. તેઓએ અગાઉ જાન્યુઆરી મહિના સુધીની અપોઇન્ટમેન્ટ લીધી હોવાથી આરટીઓમાં લર્નિંગ લાયસન્સનું કામકાજ ચાલુ રાખવું પડ્યું છે. જૂની અપોઇન્ટમેન્ટ ખૂબ જ કામ મુજબ જો કામ પૂર્ણ થઈ જતા ફક્ત આઈટીઆઈમાં જ અને પોલિટેકનિકલ કોલેજમાં જ લર્નિંગ લાયસન્સની કામગીરી ચાલશે. હવે લર્નિંગ લાયસન્સની પ્રોસેસ આપણે અગાઉ જાણ્યું તે રીતે આઈટીઆઈ લેવલે ઓલરેડી શરૂ છે, અને હવે જે આપણે રાજ્યની અંદર પોલિટેકનિક કોલેજો છે એમાંની સુરત જિલ્લામાં આપણે બે પોલિટેકનિક કોલેજો આવેલી છે, ગર્લ્સ પોલિટેકનિક અને એસએસ ગાંધી પોલિટેકનિક. તેની અંદર આપણે ગઈકાલે ટેસ્ટિંગ કર્યું લર્નિંગ લાયસન્સનું અને સફળતાપૂર્વક થઈ ગયું, અને હવે અમે આવતા દિવસોની અંદર ફૂલ ફ્લેશમાં આઈટીઆઈની જેમ વર્ક કરે એવા પ્રયત્નો થઈ રહ્યા છે, અને ખૂબ જ નજીકના ભવિષ્યની અંદર પોલિટેકનિક ખાતેથી લર્નિંગ લાયસન્સ ઇસ્યુ કરવામાં આવશે. એનાથી લોકોને એક મોટો ફાયદો તે થશે કે જે એક તો નજીકથી ઘરની નજીકથી એમને લાયસન્સ મળી રહેશે, અને પ્લસ જે અપોઇન્ટમેન્ટનો જે ઇસ્યુ આવતો હતો, આપણે સુરત જિલ્લામાં ખૂબ જ વસ્તી છે એટલે અપોઇન્ટમેન્ટ પણ જલ્દીથી મળી જાય અને લોકોનું કામ ઝડપથી થાય અને ઝડપથી લાયસન્સ મળે એવું એક લોકો સુધી બેનિફિટ જશે 100%. હાલ તો અમે આઈટીઆઈ અને પોલિટેકનિક ખાતે શરૂ કરવાના છીએ. બીજી કોઈ ઇન્ફોર્મેશન આવશે તો આપને શેર કરશું.